नमस्कार विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे विभक्तिनो आखो कोष्टक एटले के विभक्ति शू छे, विभक्ति केटली छे, विभक्ति कई कई छे, एनो अर्थ शू छे, एना प्रत्यय कया छे अने एना उदाहरण साथे आपणे विभक्तिने समझ्या के विभक्ति छे ए क्यारे लागे छे। विभक्ति छे ए नामनी पाछळ लागे छे, बराबर। नाम ने आपणे पुल्लिंग, स्त्रीलिंग अने नपुंसकलिंग त्रणमां जोया हता के लिंग ने आधारे आपणे नाम होय, एमां विभक्ति एना रूप पण अलग अलग होय छे। विभक्तिनुं आखुं कोष्टक आपणे सामान्य समझ लीधी, एक थी ने आठे आठ एटले के सात सप्तमी सुधी विभक्ति अने छेले संबोधन आपणे टूंकी माहिती लीधी हती, एटले के सामान्य समझ आपणे लीधी हती के प्रथमा तो के कर्ता छे तो के क्रियानो करनार छे, बराबर, प्रत्यय छे नहीं। आपणे एनुं उदाहरण पण जोयुं हतुं के रामः फलम खादति, एमां रामने पहेली विभक्ति लगाड़ी हती। बीजी द्वितीया कर्म छे तो के क्रियानुं कर्म, एमां प्रत्यय छे ने। उदाहरण आ रीते हतुं के रामः रावणं मार्यति, राम रावण ने मारे छे, बराबर। रामनुं कर्म शुं हतुं? रावण ने मारवुं। तो रावण ने कई विभक्ति आपणे लगाड़ी हती? द्वितीया विभक्ति लगाड़ी हती। तृतीया विभक्ति छे करण। करण एटले के जे साधन वडे क्रिया, जे साधन वडे थती होय ए साधन ने तृतीया विभक्ति लागे छे। एना प्रत्ये छे ए, एथी वडे, आ एना प्रत्ये छे। उदाहरण हतुं रामः बाणेन रावणं मार्यति, राम बाण वडे रावणने मारे छे, बराबर। रावणને મારે છે તો ખરા રામ, પણ કયા સાધનથી મારે છે? તો કે બાણ વડે, બરાબર, બાણના સાધનથી મારે છે। તો એ બાણને કઈ વિભક્તિ લાગે છે? તો કે તૃતીય વિભક્તિ લાગે છે। તૃતીય વિભક્તિ પછી આવે છે ચતુર્થી વિભક્તિ। ચતુર્થી વિભક્તિ છે સંપ્રદાન, દાન, કે કંઈક આપવું, અને જે લેનાર છે એને ચોથી વિભક્તિ લાગે છે। આપણે એનું ઉદાહરણ એના પ્રત્યે છે ને માટે, બરાબર, એનું ઉદાહરણ આપણે જોયું હતું। રામઃ બ્રાહ્મણ્યા દાનમ દદાતિ અથવા કરોતિ, બરાબર। રામ બ્રાહ્મણને દાન આપે છે અથવા દાન કરે છે, એટલે કોણ લે છે? રામ દાન તો કરે છે, પણ કોને દાન કરે છે? બ્રાહ્મણને દાન કરે છે। તો બ્રાહ્મણ શું બને છે? લેનાર વ્યક્તિ બને છે, એટલે લેનાર વ્યક્તિને કઈ વિભક્તિ લાગે છે? ચોથી વિભક્તિ લાગે છે। પછી પંચમી વિભક્તિ અપાદાન, કોઈ વ્યક્તિ અથવા છૂટું પડતું હોય, બરાબર, વસ્તુ કે વ્યક્તિથી છૂટું પડતું હોય, એટલે કે જેના વડે ક્રિયા થતી હોય, કારણથી, કયા કારણથી એ, બરાબર। તો આપણે એમાં મેં એ ઉદાહરણ જોયું હતું, પણ રામઃ અયોધ્યાઃ વનમ ગચ્છતિ, રામ અયોધ્યાથી વનમાં જાય છે, એની જગ્યાએ આપણે વૃક્ષાત પણાની પતંતિ, વૃક્ષ પરથી પાંદડાઓ પડે છે, આ છૂટું થવાની વાત છે। તો અયોધ્યાથી વનમાં જાય છે રામ, તો રામ ક્યાંથી છૂટા પડે છે? અયોધ્યાથી, બરાબર। હવે આવે છે ષષ્ઠી વિભક્તિ, તો કે ષષ્ઠી વિભક્તિ શું છે? તો કે સંબંધ। સંબંધ શું છે? તો કે નામનો નામની સાથે સંબંધ દર્શાવે છે, એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુનો કે બીજી વ્યક્તિ કે વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે। તો અહીંયા આગળ ઉદાહરણ આપણે હતું, પ્રત્યય છે નો ના ની નું, બરાબર। એમાં ઉદાહરણ હતું રામસ્ય પ્રાસાદ વિશાલમ અસ્તિ, રામનો મહેલ મોટો છે। એના પછી સપ્તમી એટલે કે અધિકરણ, કોઈ પણ સ્થળ કે સમયને સપ્તમી વિભક્તિ લાગે છે। રામે રામે ચિતાલયઃ મમ અસ્તિ, એટલે કે મારા મનમાં રામ છે, અથવા રામમાં મારું મન સદાય મગ્ન રહે છે। આ રીતે આપણે
આગળ ઉદાહરણ જોયું હતું. આપણે આગળ મેં તમને એ પણ કહ્યું હતું કે અધિકરણ છે એટલે કે સપ્તમી વિભક્તિ છે એનું આગળનું ઉદાહરણ આપ્યું હતું પહેલા સેમનું, કે પુત્રી મમ પ્રવાસે અસ્તિ, મારી પુત્રી પ્રવાસમાં છે. પ્રવાસે એ છે એટલે સ્થળ છે, તો એને આપણે કઈ વિભક્તિ, તો કે સપ્તમી. અને છેલ્લી છે સંબોધન. સંબોધન એટલે કે કોઈ વ્યક્તિને બોલાવવા માટે સંબોધન વપરાય છે, બરાબર. એના કોઈ પ્રત્યય નથી. એનું ઉદાહરણ હતું હે રામ મમ કલ્યાણ અસ્તિ, હે રામ મારું કલ્યાણ કરો, આ રીતે, બરાબર. હવે એ જ કોષ્ટકની રીતે આપણે જેમ ક્રિયાપદના મી વહ મહ જેમ એક વચન દ્વિવચન અને બહુવચન જોયું હતું, એ જ રીતે હવે આપણે અહીંયા આગળ આ એક કોષ્ટક છે, નામનું કોષ્ટક છે, બરાબર. કે નામ, તો કે રામ છે, બરાબર. કારાંત કયો છે, તો કે અકારાંત છે. લિંગ કયું છે, તો કે પુલ્લિંગ છે, બરાબર. પુલ્લિંગ લિંગ છે. હવે આપણે કોષ્ટકમાં શું આવે છે, એકવચન દ્વિવચન અને બહુવચન. એકવચન એટલે કે એક વ્યક્તિ માટે, બરાબર. દ્વિવચન એટલે બે વ્યક્તિ માટે, અને બહુવચન એટલે કે બેથી વધુ વ્યક્તિ માટે. હવે આપણે જે વિભક્તિ જોઈ એ વિભક્તિને આધારે આપણે કોષ્ટક બનાવ્યું છે, બરાબર. આપણે જેમ કાળને આધારે ઉત્તમ મધ્યમ અને અન્ય પુરુષ લખતા હતા, એ જ રીતે પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી અને સપ્તમીને સંબોધન, આ રીતે વિભક્તિ લખવાની છે. હવે આપણે કોષ્ટકમાં જશું કે કઈ રીતે કોષ્ટક. પહેલાં અહીંયા કોષ્ટક આ એક બનાવેલું છે, એના ઉપરથી અહીંયા બીજું આપણે બનાવશું, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલામાં લાગે છે રામ હ, રામ હ એટલે રામ. દ્વિતીયામાં રામો, બે રામ. બહુવચનમાં રામાહા, રામો એટલે કે ઘણા બધા રામ. દ્વિતીય વિભક્તિ છે રામમ, રામને. હવે ધ્યાન રાખજો કે અહીંયા બધે પ્રત્યે આવશે. પછી બીજું દ્વિતીયમાં છે, દ્વિતીયમાં દ્વિવચનમાં રામો, બે રામને. બહુવચન રામાન, રામોને. ગુજરાતી એક જ થશે, ખાલી સંસ્કૃત બદલાશે. તૃતીયામાં રામેન, રામેણ આવશે. અહીંયા નની જગ્યાએ અણ આવશે, રામેણ. રામ વડે, રામાભ્યામ, બે રામ વડે. રામે હિ, રામો વડે. ચતુર્થી વિભક્તિ એકવચનમાં રામાય, રામ માટે. દ્વિવચનમાં રામાભ્યામ, બે રામ માટે. બહુવચનમાં રામેભ્યઃ, રામો માટે. પંચમી વિભક્તિમાં રામાત, રામ માંથી. દ્વિવચનમાં રામાભ્યામ, બે રામ માંથી. બહુવચનમાં રામેભ્યઃ, રામો માંથી. ષષ્ઠી વિભક્તિ રામસ્ય, રામનું. રામયોહો, બે રામનું. રામાણામ, રામોનું. પછી સપ્તમી વિભક્તિમાં રામે, રામમાં. રામયોહો, બે રામમાં. રામેશુ, રામોમાં. પછી છેલ્લે સંબોધન, હે રામઃ, હે રામ. હે રામો, હે બે રામ. હે રામઃ, હે રામો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે શું યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખજો કે આખે આખું કોષ્ટક છે એ પુલ્લિંગનું કોષ્ટક છે, અને આ પુલ્લિંગના રૂપો છે. કે આવું બીજું ગમે તે પુલ્લિંગનું કોષ્ટક તમારે આખું પૂછાતું નથી પરીક્ષામાં. તમને મેં કેમ ક્રિયાપદના પરિચયમાં કીધું હતું કે આપણે આખું કોષ્ટક કોઈ દિવસ બનાવવાનું આવતું નથી, બરાબર. જેમ આપણે મી વહ મહ સી થયો તો એ સહેલાઈથી આપણને ક્રિયાપદના પરિચયમાં યાદ રહી ગયું હતું, ખાલી આપણે ધાતુ રાખીએ એટલે આપણને પ્રત્યય લગાડતા આવડતા હતા, બરાબર. આમાંય કંઈ અઘરું નથી, આના એના જેવું જ છે. પરંતુ અહીંયા આગળ એના કોઈ પ્રત્યય, એટલે મીન્સ કે આ જે પાછળના લગાડેલા છે, બરાબર, એ રામને, એટલે સોરી નામ છે એ નામની પાછળ એમને લગે છે, બરાબર. એવું નથી કે એને આપણે મી મહ મહ જેમ પ્રત્યયો યાદ રાખ્યા હતા એમ આમાં પ્રત્યયો યાદ રાખવા, આમાં આમ કોષ્ટક જ યાદ રાખવું પડશે તમારે. હવે તમને જે રીતે યાદ રહે, ઊભું યાદ રહે તો એ તો ઊભું, એટલે કે એક વચનમાં પ્રથમાથી તે લઈને સંબોધન સુધી, એટલે મેં તમને
પહેલા ઉદાહરણમાં જ કીધું હતું જે કે અંડરલાઇન કરેલી છે એ અંડરલાઇન બધી શું છે કે પ્રથમા એટલે કે એકથી ને સાતે સાત વિભક્તિનું શું છે એક વચનમાં રૂપ લખેલા હતા બરાબર. હવે અહીંયા આગળ જો પહેલેથી યાદ આ રીતે રાખી શકાય રામહ રામો રામાહા રામમ રામો રામૈન સોરી રામાન રામેણ રામાભ્યામ રામે હે રામાય રામાભ્યામ રામેભ્ય રામાત રામાભ્યામ રામેભ્ય રામસ્ય રામયો રામાણામ રામે રામયો રામેશુ હે રામઃ હે રામો હે રામા હા બરાબર. આ રીતે આપણે યાદ રાખવું. ગુજરાતી બધાનું સરખું જ થશે, એમાં કોઈ સ્ત્રીલિંગમાં હોય પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં હોય એટલે કે આપણે ગીતા કહીએ તો કે ગીતાનું ગીતાનું બરાબર, આ રીતે સ્ત્રીલિંગ છે એટલે થોડુંક આપણે એ રીતે બોલીએ બરાબર. પરંતુ જે પ્રત્યયો એની પાછળ લાગેલા છે એ પ્રત્યયો છે ગુજરાતીના, એ એમનામ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય બરાબર. હવે ધારો કે આના સિવાય કોઈ બીજું નામ છે બરાબર, આપણે હવે અહીંયા આગળ મેં અહીંયા કોષ્ટક તૈયાર જ રાખેલું છે બરાબર, કે આના ઉપરથી આપણે અહીંયા આગળ બીજું બનાવીશું બરાબર. તો કઈ રીતે બનાવશું એ આપણે જે આમાં છે એના ઉપરથી જ અહીંયા બનાવવાનું છે બરાબર. પહેલાં તો આપણે પ્રથમા એક વચનમાં શું છે રામ હ છે, તો આપણે પહેલાં તો અહીંયા આગળ શરૂઆત લખવાની નામ તો કે દેવ એટલે કે દેવ બરાબર. અકારાંત જ આવે છે તો કે હા તો કે અકારાંત બરાબર. શું છે તો કે આ પણ પુલ્લિંગ જ છે બરાબર, આ પણ પુલ્લિંગ જ છે. હવે અહીંયા આગળ પ્રથમા એક વચનમાં શું છે રામ હ છે, તો આપણે એની સ્થાને શું લખવાનું છે દેવ, તો અહીંયા શું લખવાનું દેવ હ બરાબર એટલે કે દેવ. પછી રામો હો છે તો અહીંયા શું લખવાનું દેવો હો, દેવો જ લખવાનું, સોરી હ વિસર્ગની નિશાની નથી એટલે એને હમાં ન બોલાય દેવો. બહુવચનમાં રામા હા તો દેવા હા બરાબર, ગુજરાતી પછી કરાવું છું. પછી દ્વિવચનમાં રામમ તો અહીંયા દ્વિતીય રામમ તો અહીંયા દેવમ, દ્વિવચનમાં દેવો, બહુવચનમાં દેવાન બરાબર. પછી આવશે તૃતીયમાં, તૃતીય એક વચનમાં છે રામેણ, જો અહીંયા દે વે ન થશે બરાબર, અહીંયા આગળ હણનો ન છે બરાબર. હવે દેવમાં દ્વિવચનમાં રામાભ્યામ છે તો અહીંયા આવશે દેવાભ્યામ. પછી બહુવચનમાં છે રામે હી તો દેવે હી, ચતુર્થી વિભક્તિ એમાં છે રામાય તો દેવાય, દ્વિવચનમાં છે રામાભ્યામ તો અહીંયા લખશું આપણે દેવાભ્યામ, બહુવચનમાં છે રામેભ્ય તો દેવેભ્ય, હવે પંચમી વિભક્તિ છે રામાત તો દેવાત, પછી રામાભ્યામ તો દેવાભ્યામ, રામેભ્ય તો દેવેભ્ય.
ષષ્ઠી વિભક્તિ રામસ્ય, ષષ્ઠી વિભક્તિમાં રામસ્ય તો દેવસ્ય, પછી છે દ્વિવચનમાં રામયોહો તો દેવયોહો, બહુવચનમાં છે રામાણામ તો દેવાનામ. હવે આવે છે સપ્તમી વિભક્તિ રામે. રામે તો દેવે, દ્વિવચનમાં રામયોહો તો કે દેવયોહો, દેવા રામે શું તો દેવે શું, બરાબર. હવે સંબોધનમાં જે પ્રથમ વિભક્તિ છે એનું જ રૂપ આવશે સંબોધન, બરાબર. સંબોધનમાં છે દેવઃ તો આપણે આગળ લગાવવાનું હે દેવઃ. શું છે દેવો તો હે દેવો, પછી દેવાહા તો કે હે દેવાહા, બરાબર. હવે જે રીતે ગુજરાતી છે તો એ જ રીતે અહીંયા આગળ જેમ રામનું રૂપ છે એ જ રીતે દેવનું, દેવઃ દેવો દેવાહા, દેવમ દેવો દેવાન, દેવેન દેવભ્યામ દેવેહી, દેવાય દેવાભ્યામ દેવેભ્યઃ, દેવાત દેવાભ્યામ દેવેભ્યઃ, દેવસ્ય દેવયોહો દેવાનામ, દેવે દેવયોહો દેવેશુ, હે દેવઃ હે દેવો હે દેવા હા. હવે જે રીતે રામનું ગુજરાતી આપણે રામ બે રામ રામો, તો અહીંયા દેવનું પણ એ જ રીતે થશે, દેવ બે દેવ અને દેવો, પછી દેવમ તો દેવને બે દેવને દેવો ને, પછી તૃતીયામાં દેવેન તો દેવો વડે સોરી દેવ વડે બે દેવ વડે અને દેવો વડે, ચતુર્થી વિભક્તિ બરાબર માટે રામ માટે તો કે દેવ માટે, બે દેવ માટે અને અહીંયા ચતુર્થી બહુવચનમાં દેવો માટે. પંચમી વિભક્તિ રામાત તો રામમાંથી તો દેવમાંથી, પછી દ્વિવચનમાં બે રામમાંથી તો બે દેવમાંથી, પછી દેવોમાંથી, ષષ્ઠી દેવસ્ય તો દેવ રામનું તો દેવનું, દેવયોહો તો બે દેવનું, પછી દેવાનામ દેવોનું, સપ્તમી રામે રામમાં, દેવે તો રામમાં સોરી દેવમાં, દેવયોહો તો કે બે દેવમાં, પછી દેવેશુ તો દેવોમાં, બરાબર. છેલ્લે સંબોધનમાં હે દેવ હે બે દેવ હે દેવો. વિદ્યાર્થીઓ જે રીતે રામમાં
रामः रामं रामेण रामाय रामात रामस्य रामे हे रामः बराबर। पछी द्विवचन में सहेली रीते पहला तमने जे उदाहरणों लखावेला छे ने ए उदाहरण में एक पांचमू छे तमने थोड़ुक अलग लागशे, बाकी जे छे ए उदाहरण ने नीचे लीटी करेली छे बधा सरखे सरखा ज उदाहरण में छे, एटले के एक वचन ना तमने सहेलाई थी याद रही जाए के रामः रामं रामेण रामाय रामात रामस्य रामे हे रामः। पछी द्विवचन तो साव सहेलू छे, रामो रामो पछी रामाभ्याम 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 पछी रामयोहो रामयोहो अने हे रामो। बहुवचन में रामः रामान रामेहि रामेभ्यः रामेभ्यः रामाणां रामेषु अने हे रामः बराबर। आ नाम छे अने नामनी पाछळ लखाती विभक्तिना रूपो छे, आने सीधे सीधा आज रीते याद राखवाना। तमे एक पुल्लिंगनु कोष्टक याद राखी लेशो एना उपरथी घणा बधा कोष्टक पुल्लिंगना बनी शकशे। जेम मैं अहीं आगळी पुल्लिंगनु શું બનાવ્યું તો કે દેવ ઉપરથી બનાવ્યું, દેવ એવું જરૂરી નથી દેવનું બને, મનુષ્યનું બને, પછી ભક્તનું બને, કોકિલનું બને, તુરંગનું બને, આ બધાય શું છે તો કે પુલ્લિંગ રૂપ છે। તમારી પાસે જો પહેલા સેમને સ્વાપ હોય બરાબર રાખી હોય તમે તો એમાં પેજ નંબર 66 67 બરાબર, એટલે કે 66 થી એટલે કે 65 થી શરૂ થઈ 66 67 થી લઈને એના અલગ અલગ એટલે કે અલગ અલગ રૂપો આપેલા છે। જેમ આપણે રામનું એ જ ઉપરથી આપણે એ દેવનું જ બનાવ્યું બરાબર, દેવનું છે તો કે દેવઃ દેવ, દેવો બે દેવ, દેવાઃ દેવો એટલે ઘણા બધા દેવો, દ્વિતીયામાં દેવમ દેવને, દેવો બે દેવને, દેવાન દેવોને, તૃતીયામાં દેવેન દેવ વડે, દેવાભ્યામ બે દેવ વડે, દેવેહી દેવો વડે, ચતુર્થીમાં દેવાય દેવ માટે, દેવાભ્યામ બે દેવ માટે, દેવેભ્યઃ દેવો માટે, પંચમી વિભક્તિમાં દેવાત દેવમાંથી, દેવેભ્યામ બે દેવમાંથી, દેવેભ્યઃ દેવોમાંથી, ષષ્ઠી વિભક્તિમાં દેવસ્ય દેવનું, દેવયોહો બે દેવનું, દેવાનામ દેવોનું, સપ્તમી વિભક્તિમાં દેવે દેવમાં, દેવયોહો બે દેવમાં, દેવેશુ દેવો માં, સંબોધનમાં હે દેવ હે દેવઃ હે દેવ, હે દેવો હે બે દેવ, હે દેવાઃ હે દેવો। જો આ કોષ્ટક મેં બનાવેલું હતું એના ઉપરથી આપણે આવું કોષ્ટક બનાવ્યું દેવનું બરાબર, તો તમારે આના સિવાય બીજા કોષ્ટક આ રીતે બનાવવા હોય તો આપણે પ્રેક્ટિસ માટે સ્વાપોથીના 67 નંબરના પેજ ઉપર પુલ્લિંગના રૂપો છે તો એના આધારે આપણે બનાવી શકીએ છીએ। તો વિભક્તિની 1 થી 7 વિભક્તિઓ છે, એ વિભક્તિમાં તમને વ્યવસ્થિત રીતે આગળનું કોષ્ટક હતું એ આપણે દોર્યું હતું, અને એ પછી આપણે રામનું કોષ્ટક અકારાંત ઉપર પુલ્લિંગ અને નામ રામ છે એના ઉપરથી આપણે દેવનું કોષ્ટક બનાવ્યું। ફેરબુકમાં આ કોષ્ટક અને આ બંને કોષ્ટક છે એ ફરજિયાત લખવાના છે, બંને કોષ્ટક લખાઈ ગયા પછી આપણે આગળ છે એ ત્રણે ત્રણ લિંગને આધારે એટલે કે સ્ત્રીલિંગના રૂપમાં પછી નપુંસકલિંગને રૂપના અલગ અલગ આપણે કોષ્ટક વ્યવસ્થિત રીતે જોશું। વિભક્તિમાં ખાસ યાદ રાખજો કે એમાં ક્રિયાપદની જેમ પ્રત્યયો યાદ રાખવાના નથી, સીધે સીધું કોષ્ટક યાદ રાખવાનું છે। કોષ્ટક યાદ રાખશો તો તમને એના આધારે લખી શકાશે કે કયો પુરુષ છે, કઈ વિભક્તિ છે, કયું વચન છે। આમાં પુરુષ તો ના આવે પરંતુ વિભક્તિ આવશે અને એક વચન દ્વિવચન અને બહુવચનના અલગ અલગ રૂપો આવશે। હવે આવતા લેક્ચરમાં આપણે બીજા વિશે એટલે કે સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ વિશે એટલે જોશું વ્યવસ્થિત રીતે બરાબર।